કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 7 મે, મંગળવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. જામનગરમાં આજે બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે તળાવની પાળ પરથી શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રાએ શહેરના મુખ્ય માર્ગો પર પરિભ્રમણ કર્યું હતું. મેયર હસમુખભાઈ જેઠવા, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષભાઈ જોશી, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, જામનગર લોહાણા પ્રમુખ જીતુભાઈ લાલ વગેરે અગ્રણીઓ શોભાયાત્રામાં જોડાયા હતા. અક્ષય તૃતીયાનો દિવસ ખરીદી માટે શુકનવંતો માનવામાં આવે છે. આજના દિને ખરીદી કરવાથી સમૃદ્ધિ અખંડ રહે છે. ખાસ કરીને સુવર્ણ એટલે કે સોનાની ખરીદીનું વિશેષ મહત્વ છે. શહેરના વિવિધ જ્વેલર્સમાં આજે ગ્રાહકોની ભીડ જામી હતી. લોકોએ શુકન સાચવવા યથાશક્તિ સોનાની ખરીદી કરી હતી. ઘણા પરિવારોએ લગ્ન પ્રસંગોને અનુલક્ષીને સુવર્ણ અલંકારોની ખરીદી કરી હતી. જામનગરના 450 લોકો પૂરી યાત્રામાં ફસાયા હતા. સ્થાનિક વહીવટી તંત્રએ તેમને પરત લાવવા પ્રયાસો હાથ ધર્યા છે. પરિણામે ફસાયેલા લોકો ક્રમશઃ વતન તરફ પરત આવી રહ્યા છે. ગઈકાલે રાત્રે ફસાયેલા યાત્રાળુઓની એક બસ જામનગર પહોંચી હતી. આશરે 50 જેટલા યાત્રાળુઓ સુરક્ષિત રીતે જામનગર પરત ફર્યા છે. ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબત દ્વારા આકર્ષક લવાજમ યોજના. રૂપિયા 1750, 950 અને 850માં 3 જુદી જુદી યોજનાઓમાંથી આપની પસંદગીની યોજનામાં જોડાઈ વર્ષભરના નોબતના વાંચન સાથે 2 ડ્રો તથા રૂપિયા 1,00,000ના એક્સિડન્ટ વીમાનો લાભ મેળવો. આ વખતની લોકસભા ચૂંટણીમાં વીવીપેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મતગણતરીમાં ઈવીએમ સાથે 50% વીવીપેટની સરખામણીની માંગ ઉઠી હતી. આ મુદ્દે વિપક્ષના 21 પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જે રદ થઈ હતી. આ મુદ્દે વિપક્ષ દ્વારા પુનઃવિચાર અરજી પણ કરવામાં આવી હતી, જે સુપ્રીમ કોર્ટે આજે રદ કરી છે. હવે વિધાનસભા મતક્ષેત્ર અંતર્ગત 5 વીવીપેટ મશીનોનું જ કાઉન્ટિંગ થશે. સુપ્રીમ કોર્ટના નિર્ણયથી વિપક્ષને નુકસાન થયું છે. પોલીસ દ્વારા ઘણી વખત આરોપીઓના સરઘસ કાઢવામાં આવે છે. હાઈકોર્ટે આ બાબતને અયોગ્ય ગણાવી છે. હાઈકોર્ટે આરોપીઓના સરઘસ કાઢવા પર પ્રતિબંધ મૂક્યો છે. સરઘસ કાઢનાર જવાબદાર પોલીસ કર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી પણ થશે. આ મુદ્દે પરિપત્ર જાહેર કરવા હાઈકોર્ટે ગુજરાત સરકારને હુકમ કર્યો છે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.